હવે આગળ વાત કરીએ તો સ્વસ્થાઈ સેવા કાર્યક્રમ અંતર્ગત ઝઘડિયા તાલુકા કોડ ખાતે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા તારીખ 17 સપ્ટેમ્બરથી લઈ 2 ઓક્ટોબર સુધી શરૂ થયેલી સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ દેશભરમાં સ્વચ્છતા અભિયાને જોર પકડ્યું છે. આજરોજ ઝઘડિયા તાલુકા કોટ ખાતે પણ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન થયું હતું. ઝઘડિયાના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ ખાતે નામદાર હાઈકોર્ટની સૂચના અન્વયે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચના હુકમ અનુસાર મહાત્મા ગાંધીના જન્મ જયંતિને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ હોય, જેના ભાગરૂપે આજરોજ ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે ચેરમેન કુમારી એચએસ પટેલ TLSC તથા જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ JT પટેલની અધ્યક્ષતામાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સફાઈ અભિયાન દરમિયાન તમામ પક્ષકારોને, સ્ટાફ, વકીલોને, કોર્ટ એક મંદિર છે અને કોર્ટમાં ગંદકી કરવી નહીં, પાન પડી કે ખાય ગમે ત્યાં થૂંકવો નહીં, કચરો કોર્ટ સંકુલમાં ફેંકવો નહીં અને કચરો કચરા પેટીમાં જ ફેંકવો તેવા સૂચન આપી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઝઘડિયાના કોર્ટના મેજિસ્ટ્રેટ કુમારી HS પટેલ અને JT પટેલ, ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશ રાંદરિયા, ઉપપ્રમુખ પંકજ રાણા, સેક્રેટરી અમિત ચૌહાણ, સિનિયર એડવોકેટ દિલીપ સિંહ નકુમ, અનિલભાઈ પંડ્યા, ગીતાબેન શ્યા, અરુણભાઈ ચૌહાણ તથા અન્ય એડવોકેટો તથા કોર્ટનો સ્ટાફ ઉપસ્થિત થયા હતા. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં ઝઘડિયા સુલતાનપુર ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ વસાવા તથા તેમનો સ્ટાફ ઉપસ્થિત રહી સફાઈ કામગીરીમાં જોતરાયા હતા. યાકુબ પટેલ, JDSTV, ભરૂચ.